અમે અહીંયા છેલ્લા 25 દિવસથી બધા મિત્રોએ ભેગા થઈને ધરતીપુત્ર નામની વેબસાઇટ બનાવી છે, અને જેમાં દરરોજ અહીંયા વસ્ત્રાલ, ઓઢવ, સુરેલિયા, સિંગરવા, રામોલ, હાથીજણ, નિકોલ બધા વિસ્તારના ગૃહિણીઓ થકી ઓર્ડરો પડતા હોય છે, અને એની બીજા દિવસે અમે શાક લાવીને શુદ્ધ કરી એની હોમ ડિલિવરી કરીએ છીએ. અહીંયા અમે દરરોજ જે ઓર્ડર આવ્યો એ પ્રમાણે દરરોજ સવારે તાજું શાક અમે ખેડૂતો પાસેથી ખરીદી લઈએ છીએ, અને એમને પોષણક્ષમ ભાવે ખરીદીએ છીએ, જેથી કરીને એમને ખેતી પ્રત્યે પ્રોત્સાહન બી મળે. અને એ દરરોજ શાક જે પણ આવે એ અમે અહીંયા લાવીને અલ્કલાઇન પાણીથી શુદ્ધ કરીએ છીએ, રાસાયણિક મુક્ત કરીએ છીએ, પછી એ શાકભાજીને પેકિંગ કરીને એ જ દિવસે અમે હોમ ડિલિવરી કરી દઈએ છીએ. જે આગલા દિવસે ઓર્ડર પડ્યા હોય એ તમામ ઓર્ડરો પેકિંગ થઈને એ બીજા દિવસે હોમ ડિલિવરી તરીકે દરેકના ઘરે પહોંચી જાય છે. અમારી વસ્તુ અને માર્કેટમાં શું ડિફરન્સ પડે? અમે ખેડૂતો જોડથી ડાયરેક્ટ શાકભાજી ખરીદીએ છીએ, એટલે 5 પૈસા એમનો બી ફાયદો થાય છે, 5 પૈસા અમને અને ગ્રાહકોને બી ફાયદો થાય છે. અને દરરોજ અમે પેકિંગ કરીને જ્યારે હોમ ડિલિવરી કરીએ છીએ ત્યારે આ કોરોનાના સમયમાં ગ્રાહકોનો પ્રતિસાદ બહુ સારો છે, અને સાથે સાથે અમે કેશ એન્ડ ડિલિવરીનો કોન્સેપ્ટ આમાં રાખ્યો છે, જેથી કરીને કોઈને પણ કંઈ પણ શાકભાજી કદાચ ભૂલથી બી ખરાબ આવી ગયું હોય તો તે લોકો રિપ્લેસ બી કરી શકે છે. અત્યારે નોર્મલ મિનિમમ 1 કિલોનો ઓર્ડર હોય શાકભાજીનો, કોઈ પણ શાકભાજી મિનિમમ 1 કિલો હોવી જોઈએ, અથવા તો બધું શાક ભેગું થઈને 1 કિલો થતું હોય તો પણ અમે હોમ ડિલિવરી કરીએ છીએ. એક મેઇન ઉદ્દેશ્યથી આ ચાલુ કર્યું છે કે અમે સીધી જે તે શાકભાજી જે તે ખેડૂત દ્વારા ખરીદીએ છીએ, એટલે એમને જે દલાલી આપવી પડતી હોય છે આપવી પડતી નથી, અને આપણે ખેડૂતને પોષણક્ષમ ભાવ આપીએ છીએ, અને સારી ક્વોલિટીનો માલ આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ છીએ. અને ખાસ મેઇન ઉદ્દેશ્ય એ છે કે અમે જે નફો થાય છે એનો નિયત 10% હિસ્સો, એમાંથી 6% હિસ્સો અમે રાષ્ટ્રસેવા માટે વાપરીએ છીએ, તેમજ 4% હિસ્સો જે છે એ ખેડૂતના પુત્ર પુત્રી હોય એના શિક્ષણ માટે પણ અમે આ નફો વાપરીએ છીએ. અત્યારે અમારા 10-15 જણાની ટીમ આમાં કામ કરી રહી છે. અત્યારે તો હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ છે, વિરાટનગર છે, મણિનગર છે, અને વસ્ત્રાલ વિસ્તારમાં હાલ ધરતીપુત્ર દ્વારા ઓનલાઈન જે શાકભાજી છે પહોંચી રહ્યું છે. જેમ જેમ વ્યાપ વધશે એ રીતે આખા અમદાવાદમાં અમારી તૈયારી છે.